છે બાળકો, ચાલો આજે આપણે એક વસ્તુ શીખીએ. ઉ ઉ ઉ ઉ બી ને વાગી, ઉ ઉ ઉ બી ને વાગી, ધમ 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 ઢોલક વાગી. આ ગીત સમજાને તમે, સાંભળ્યું છે, ગાયું છે ગીત. તો ચાલો આજે આપણે કંઈક નવું શીખીએ. તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. ચાલો, ગાય, બકરી, કૂતરો આ કયા પ્રાણીઓ કેવા છે? બોલો, કયા પ્રાણીઓ? પાલતુ પ્રાણીઓ. કયા પ્રાણીઓ? પાલતુ. હવે કહીજો, વાઘ, સિંહ, ચિત્તો એ કેવા પ્રાણીઓ કેવા છે? બોલો બોલો, કેવા? જંગલી પ્રાણીઓ. તો આપણે આવા જ પ્રાણીઓ વિશે સમજીશું. આપણી આસપાસ અનેક પ્રાણીઓ પંખીઓને જોઈએ છીએ. આ બધા પ્રાણીઓ પંખીઓના રંગ, કદ, દેખાવ, શરીરની રચના જુદી જુદી હોય છે. આપણે તેમને તેમના ખાસ લક્ષણોને આધારે ઓળખીએ છીએ. જેમ કે વાંદરો ને કાળું મોઢું અને લાંબી પૂંછડી હોય છે. વાઘના શરીર પર ચત્તાપત્તા હોય છે. ઘોડો ખૂબ ઝડપથી દોડે છે. ઊંટ ઊંચું હોય છે, તે રણમાં સારી રીતે ચાલી શકે છે. કૂકડો રોજ સવારે કૂકડે કૂક કરીને સૌને જગાડે છે. મોરને માથે સુંદર કલગી હોય છે. મોર રંગબેરંગી પીછા ફેલાવીને નાચે છે. નાનકડી ચકલી આપણા ઘર આંગણાનું પંખી છે. તે કૂદકા મારીને ચાલે છે. બકરી બે બે કરતી ચાલે છે. તે ઊંચા ટેકરાવાળા પર સરળતાથી ચડી શકે છે. બિલાડીને લોકો પાડે છે. બિલાડી ઉંદરને જોઈને તેને પકડવા દોડે છે. ગાય ધોળી, રાતી, કાળી એમ અનેક રંગોમાં જોવા મળે છે. બતક પણ પાણી પર તરે છે. કૂતરાને લોકો પાડે છે. પારેલો કૂતરો ઘરની ચોકી કરે છે. કાબર કલબલ કલબલ કરે છે. પોપટની ચાંચ વાંકી અને લાલ હોય છે. કોયલ કાળા રંગની હોય છે. તે કુહુ કુહુ એવો મીઠો અવાજ કરે છે. બાળ મિત્રો, આજે આપણે બધા પશુઓ કેવા દેખાય છે, શું કરે છે તેના વિશે આપણે જાણ્યું. તો ચાલો હવે આપણે એના વિશે વાક્યો બનાવીએ. ચાલો આ પ્રાણીઓ ક્યાં જોયું અને કેવું હતું એ વિશે આપણે સમજીએ. હવે પહેલું ચિત્ર આ જુઓ. કયું ચિત્ર દેખાય છે તમને? જરા ધ્યાનથી જુઓ. કયું બોલો તો? શિયાળ. તો શિયાળ વિશે આજે આપણે અહીં વાક્યો લખવાનું છે. તો શિયાળ ક્યાં રહે છે? જંગલમાં. અને તેની પૂંછડી જુઓ, અહીં કેવી દેખાય છે? જાડી. તો અહીં આપણે વાક્ય કઈ રીતે બનાવશું? મેં જંગલમાં શિયાળ જોયું હતું, તેની પૂંછડી જાડી હતી. તો શિયાળ વિશે આ રીતે આપણે વાક્ય બનાવ્યું, બરાબર છે? તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આ ચિત્રનું વાક્ય બનાવીએ. તો જુઓ, આ ચિત્ર તમને શેનું દેખાય છે? જરા ધ્યાનથી જુઓ. બધાને કહું ઘણું ગમે છે, બોલો તો? મોર. તો ચાલો મોર વિશે આપણે વાક્ય બનાવીશું. ચાલો બોલો, મોર ક્યાં દેખાય છે? જંગલમાં, વાડામાં, ખેતરમાં. અને જુઓ એના પીછા કેવા હોય છે? રંગબેરંગી, સરસ મજાના. બધાને ગમે છે ને? તો ચાલો આપણે અહીં વાક્ય બનાવીશું. મોર મેં જંગલમાં જોયું હતું, તેના પીછા રંગબેરંગી હતા. તો મોર વિશે વાક્ય બની ગયું. તો ચાલો બાળ મિત્રો, આપણે હવે બીજા ચિત્રો પરથી વાક્યો બનાવીએ. અહીં જુઓ, આ છે ચકલી. તો ચકલી વિશે આપણે વાક્ય બનાવવાનું છે. તો ચકલી વિશે વાક્ય તમારે જાતે બનાવવાનું રહેશે. હવે જુઓ આ ચિત્ર શેનું દેખાય છે? ધ્યાનથી જુઓ. બોલો તો? બતક. તો બતક વિશે પણ તમારે ઘરેથી વાક્ય બનાવવાનું છે. હવે અહીં જુઓ આ પાંચમું ચિત્ર. આ ચિત્રમાં તમને કોણ દેખાય છે? જરા ધ્યાનથી જોજો. હા,
બોલો તો, જે ઘર પાસે દેખાય છે, ઘરની ચોકી પણ કરે છે, બોલો કયું છે પ્રાણી? કૂતરો. બરાબર છે. હા, તો ચાલો કૂતરા વિશે આપણે અહીં વાક્ય બનાવીશું. ચાલો બોલો બાળકો, આ કૂતરો કેવો દેખાય છે તમને? એના પગ કેવા છે? એની પૂંછડી કેવી છે? આપણે એ વિશે વાક્ય બનાવીએ. તો ચાલો, મેં ઘર પાસે કૂતરો જોયો હતો. તેને ચાર પગ હોય છે. થઈ ગયું વાક્ય. તો ચાલો હવે બીજું બનાવીએ. હવે અહીં જુઓ, આ છે બિલાડી. તો બિલાડી વિશે વાક્ય તમારે ઘરેથી બનાવવાનું રહેશે. હવે આવશે બકરી. તો બકરીનું ચિત્ર આ અહીંયા આપ્યું છે, તો એ વિશે આપણે વાક્ય અહીં બનાવવાનું છે. તો ચાલો, બકરીને કેટલા પગ છે બોલો તો? ચાર. અને એની પૂંછડી કેવી છે? નાની. અને એના કાન કેટલા છે? બે. તો અહીં આપણે વાક્ય બનાવીશું. તમે બકરી ક્યાં જુઓ છો બોલો તો? ઘર પાસે હોય છે ને બકરી. તો અહીં આપણે વાક્ય આ રીતે બનાવીશું. ચાલો, મેં ઘર પાસે બકરી જોઈ હતી. તેને ચાર પગ હોય છે. આ રીતે આપણે આ વાક્ય બનાવીશું. હવે જુઓ ગાય. તો ગાય વિશે તમને બધાને ખબર છે, ખબર છે ને? તો ગાય વિશે વાક્ય તમારે જાતે બનાવવાનું છે. હવે જુઓ, આ કોણ દેખાય છે તમને? લાંબી લાંબી પૂંછડી છે. જુઓ તો, તમે ઝાડ ઉપર પણ ઘણી વાર જોયું છે ને? વાંદરાભાઈ. બરાબર છે. તો વાંદરાભાઈ વિશે વાક્ય તમારે અહીં જાતે બનાવવાનું છે. બરાબર છે. ચાલો બાળકો, આ ચિત્ર તમને કોનું દેખાય છે? જુઓ, કોઈ પક્ષી છે. જરા ધ્યાનથી જુઓ. ઘુવડ. જુઓ, ઘુવડને કેટલી મોટી આંખો છે. અને ક્યાં દેખાય છે? ઝાડ ઉપર. તો ચાલો બાળકો, આપણે આ વાક્ય બનાવીએ. મેં ઝાડ ઉપર ઘુવડ જોયું હતું. તેની આંખો મોટી હતી. અહીં જે મેં હોમવર્ક માટે તમને વાક્યો આપ્યા છે, તો એ બધા તમારે ઘરેથી લખવાના છે. અને હવે ધ્યાન આપજો, આ રીતે તમારે વાક્યો બનાવીને લખવાના રહેશે. તમને વાક્યો બનાવતા આવડી ગયા ને બાળકો? બાળકો, આ જ રીતે આપણે બે લાઇનની વચ્ચે લખવાનું રહેશે. બાળકો, તમે જાણો છો, જુદા જુદા પ્રાણીઓની ખાવાની અને પાણી પીવાની ટેવ અલગ અલગ હોય છે. ગાય, ભેંસ, ઘોડો વગેરે પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે. કૂતરો, બિલાડી, વાઘ, સિંહ વગેરે પ્રાણીઓ જીભથી પાણી પીએ છે. પોપટ કેવી રીતે ખાય છે? ઉંદર રોટલી કેવી રીતે ખાય છે? ખિસકોલી ખોરાકને કેવી રીતે પકડીને ખાય છે? ચકલી દાણા કેવી રીતે ચણે છે? સાપ ઉંદરને કેવી રીતે પકડે છે? વાઘ સિંહ પ્રાણીઓને શિકાર કેવી રીતે કરે છે? બાળકો, તમે જોયું હશે, બાળકો આ બધી વસ્તુઓની વાતચીત તમારા મિત્રો સાથે કરજો. બાળકો, આજે આપણે લેખન કઈ રીતે કરીશું તે શીખીએ. જુઓ, અહીંયા લાલ લાઈન ઉપર છે અને અહીં લાલ લાઈન નીચે છે. ફુગ્ગા શબ્દમાં લાલ લાઈન ઉપર અહીં આપી છે, એના ઉપર એક પણ શબ્દ કે અક્ષર જતો નથી. હવે અહીં જુઓ, લાલ લાઈન નીચે છે, તો અહીંયા ફ ને હસવાવાળું છે, તો હસવાવાળું લાલ લાઈનની નીચે હોવું જોઈએ. હવે અહીં બીજો શબ્દ છે હિંચકો. અહીં ધ્યાન આપો, અહીં હસ દીર્ઘ ઈ અને અનુસ્વર અને એકમાત્ર એ બધું લાલ લાઈનની ઉપરથી લેવામાં આવ્યું છે, અને બાજુમાં નીચે લાલ લાઈન છે, તો ત્યાં એક પણ ચિહ્ન હોતું નથી. તો આ જ લખવાની સાચી રીત છે. તો આપણે આ રીતે બધા વાક્યો અને શબ્દો લખવાના રહેશે. ગુજરાતી ભાષામાં સાચી રીતે કેવી રીતે લખાય જુઓ અને સાચી રીતે શબ્દો લખતા શીખો.
શબ્દો વાંચો અને તે કેવી રીતે લખાય છે તે જુઓ. ફુગ્ગા, હિંચકો, કેરી આ રીતે લખાય, આ રીતે ન લખાય. હવે બીજા શબ્દોને પણ સાચી રીતે લખાયેલા જુઓ અને વાંચો. ખેતર, ગીર, ચકલી, કૂતરો આ રીતે લખાય, આ રીતે ન લખાય. ખેતર, ગીર, ચકલી, કૂતરો, બિલાડી, મોર, પલંગ, કૈલાશ, ગુલાબી, કેસરી. તો ચાલો બાળકો હવે આપણે લખીશું. ચાલો બાળકો આજે આપણે અહીં વાક્યને લખતા શીખીશું. ચાલો આ ચિત્રમાં તમને કેટલા ફુગ્ગા દેખાય છે? ત્રણ. તો અહીંયા હું તમને લખીને બતાવું છું, જુઓ. જુઓ અહીંયા મેં આ લાલ લાઇનની વચ્ચે જ બધા અક્ષરોને લખેલા છે. હવે અહીં તમે જુઓ આ દીર્ઘ ઈ એને મેં બ્લુ લાઇન સુધી ટચ કરી છે. જોયો લો આ બ્લુ લાઇન સુધી ઉપરથી એને લખવાની રહેશે. હવે અહીં જુઓ ફ, તો ફનું હસવાવાળું અહીંયા નીચેની બ્લુ લાઇનને ટચ કરી છે તો એ રીતે લખવાનું છે. તો આ રીતે બે લાઇનની વચ્ચે તમારે લખવાનું રહેશે અને બધા જે ચિહ્નો છે તેને તમારે બ્લુ લાઇનને ટચ કરીને લખવાનું રહેશે. આ રીતે તમારે અનુલેખન સ્વ અક્ષરે સારા અક્ષરે લખવાનું રહેશે. હવે અહીં છે મોબાઈલ, વિજ્ઞાનનું પુસ્તક, શ્રીકૃષ્ણનું ચિત્ર અને યજ્ઞનું ચિત્ર. આ બધા જે ચિત્રો છે તેના વિશે જે વાક્યો છે તે તમારે અહીં અનુલેખનમાં લખવાના રહેશે. આ તમારે હોમવર્ક કરવાનું છે. બાળ મિત્રો આ હોમવર્ક કરશો ને તમે? બાળકો આજે તમે બધા પ્રાણીઓ વિશે શીખ્યા ને? તો હવે તમારે તમારા મિત્રો સાથે બધા પ્રાણીઓની વાતો કરવાની છે અને મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે પણ એની વાતો કરવાની છે. બાય, થેન્ક યુ, સ્ટે હોમ, સ્ટે સેફ.